डभोई पोलिस मथक में फरज बजावता परिवारों जीवना जोखमे सरकारी आवासों में जीव रहा है। डभोई पोलिस मथक में फरज बजावता पोलिसकर्मी पोलिस आवास में वसे छे, जे मकानों जर्जरित थई गया छे। ભેળીના ઓથાર હેઠળ જીવતા પરિવારોએ નવીન ક્વાર્ટર્સ મળે તેવી માંગ ઉઠાવી છે। અહીંયા કશું સગવડ નથી, અમારા ઘરેથી 24 કલાક પોલીસ સ્ટેશનમાં નોકરી બજાવે છે, તો અમારે કશું પણ અહીંયા સગવડ નથી। અને એકદમ કંડમ રૂમો છે, નળિયા બળિયા બધા ફૂટેલા તૂટેલા છે, અને પાણીને કશું સગવડ નથી। અને ઘરમાં પાણી પડે છે, વરસાદ આવે ત્યારે બહુ તકલીફ પડે છે। આવું છે, પૂરો પોલીસ સ્ટાફનો 150 નો છે, અને એમાંથી 36 રૂમો છે નવી, અને બીજી બધી કંડમ છે। એટલે તમે જૂનામાં રહો છો અત્યારે? હા, જૂનામાં જ રહીએ છીએ। શું તકલીફ છે અહીંયા? રહેવાની તકલીફ જ છે, પોલીસ લાઈન કંડમ છે, એટલે નળિયાવાળી છે, એટલે પાણી પડે ને પાણી નહીં આવતું ને એવું બધું છે તકલીફ। કેટલા ટાઈમથી આવી સમસ્યા? આ તો લગભગ 10-15 વર્ષથી ચાલે જ છે ને, આવું જ છે ને। તો આવવામાં રહો છો તમે? હા, તો રહેવું જ પડે ને, નોકરી છે તો મજબૂરી માં રહેવું પડે ને, પાણી ભરાઈ હોય જાય છે જીવના, પણ અંદર બી પાણી અંદર પડે જ છે નળિયા તૂટેલા હોવાથી, પણ અમે જીવના જોખમ માં રહીએ છીએ। અત્યારે ઉનાળામાં શું થશે? ઉનાળામાં ગરમી ને બધું એવું તાપ લાગે ને એવું ખરું, પીવાનું પાણી બધું મળે? પીવાનું પાણી તો નહીં આવતું, બહારથી આવે તો ભરવાનું, બહુ તકલીફ છે પીવાનું પાણી।